જાગો સુકરદેવની ઐતિહાસિક જાત્રાનો પ્રારંભ 500 થી વધુ લાગ્યા સ્ટોલ યાત્રિકો માટે વધુ 50 એસટી બસની ફાળવણી આપના ધારાસભ્ય ચૈતન વસાવાના સમર્થનમાં લઘુમતી સમાજ મેદાનમાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે આ છે બેકમેન હોલ જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર બર્થડે પાર્ટી રિંગ સેરેમની કોઈ પણ જાતના ફંક્શન અને કોરિટની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો હું તો આવી ગઈ તમે કોની રાહ જોઈ રહ્યા છો તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે એબીસી ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ ભરૂચમાં દુલ્હનની જેમ સજાવટ કરેલી હેલિયોસ પિઝાના રેસ્ટોરન્ટમાં સૂપમાંથી બંદો નીકળતા વિવાદ ઉભો થયો છે ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ હેલિયોસ પિઝા રેસ્ટોરન્ટમાં કેટલાક મિત્રો પિઝા અને સૂપની મજા માણવા ગયા હતા અને મિત્રોએ પિઝા અને સૂપનો ઓર્ડર આપ્યો હતો જેમાં સૌ પ્રથમ સૂપ આવ્યું હતું સૂપની કટોરીમાં એક મિત્રએ ચમચીથી હલાવી સૂપને ઠંડુ કરી રહ્યો હતો અને ચમચી મોઢામાં જાય તે પહેલાં તેની નજર ચમચીમાં રહેલા સૂપ ઉપર પડતા તેમાં વંદો કોકરોચ હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ થયો હતો અને તેઓએ અન્ય મિત્રોને આ બાબતે જાણ કરતા પિઝાની મજા અને સૂપની મજા માણવા આવેલા યુવકો લાલઘુમ બની ગયા હતા આપના નામ બોલીએ રમિત પૂરા નામ બોલીએ રમિત બોલો ને સર પૂરા નામ સરનેમ કે સાથ બોલીએ આપ અપના પૂરા નામ હા કોણ સા પિઝા હે યે કોણ સા હે પ્લેસ હે યે પ્લેસ કા નામ બોલીએ આપકે પ્લેસ કા નામ બોલીએ ખાને કા ફૂડ કોર્નર હે ઉનકા નામ બોલીએ આપ શોપ કા નામ બોલીએ યે રહા હે હેલોઇસ પિઝા કોણ સી જગહ હે યે કોણ સી શોપ શ્રવણ ચોકડી નજીક આવેલ હેલિયોસ પિઝા રેસ્ટોરન્ટમાં સૂપમાં વંદો કોકરોચ નીકળ્યો હોવાની જાણ રેસ્ટોરન્ટના મેનેજરને કરવામાં આવી હતી અને તેઓએ માફી પણ માંગી હતી આ બાબતે રેસ્ટોરન્ટ સંચાલકની પણ રજૂઆત કરતા બંને જણા રેસ્ટોરન્ટ છોડીને ભાગી ગયા હતા જેના પગલે રેસ્ટોરન્ટમાં સૂપ અને પિઝાની મજા માણવા આવેલા યુવકો રોષે ભરાયા હતા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને જાણ કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ અધિકારીઓનો સંપર્ક ન થતા આખરે મીડિયાનો સહારો પણ લેવાની યુવકોને ફરજ પડી હતી
હેલિયોસ પીઝા રેસ્ટોરન્ટમાંથી સૂપમાંથી વંદો નીકળ્યો હોવાના અહેવાલ બાદ મીડિયાએ પણ રેસ્ટોરન્ટમાં રહેલા રસોડાની મુલાકાત કરી હતી. તો રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય અને ફ્રીજની અંદર પણ વંદા અને વિવિધ જીવાતોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. રસોડામાં પણ આગની ઘટના ઘટે તો આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધનો સુદ્ધા જોવા મળ્યા ન હતા. ત્યારે ફાયર સેફ્ટી વિના રેસ્ટોરન્ટ ચલાવવાનું લાયસન્સ કેવી રીતે અપાયું હશે તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બની ગયો છે. સમગ્ર ઘટના સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા થઈ ગયા છે. યુવકોએ રાત્રિના સમયે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓનો સંપર્ક થયો ન હતો. કોઈ પણ રેસ્ટોરન્ટમાં જો આવી ઘટના ઘટે તો તાત્કાલિક ધોરણે અધિકારીઓ સ્થળ ઉપર આવે અને તેવા પ્રયાસો પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હાલ તો સૂપમાં વંદો નીકળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે તંત્ર નક્કર કાર્યવાહી કરે તે જરૂર છે. રેસ્ટોરન્ટો બહારથી દુલ્હનની જેમ શણગાર કરેલા હોય છે, પરંતુ તે જ શણગાર કરેલા રેસ્ટોરન્ટના રસોડાની પણ ચકાસણી દરેક ગ્રાહકે કરવાની જરૂર છે. જોકે સૂપમાંથી વંદો નીકળ્યો હોવાના ચોંકાવનારા વિડીયો બાદ મીડિયાએ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મુલાકાત કરી હતી, જ્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આ વાત ધ્યાને આવી છે અને આ રેસ્ટોરન્ટ સંચાલકને અગાઉ પણ અમોએ ચેતવણી આપી છે અને જે તે સમય પણ તેણે માફી માંગી હતી, પરંતુ હાલની જે ઘટના છે તે માફી લાયક નથી. આગામી દિવસોમાં તેનું લાયસન્સ રદ કરવામાં આવનાર હોવાની કવાયત કરવામાં આવનાર હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. પંડ્યા હર્ષ છે. અમે ફ્રેન્ડ સર્કલ શ્રવણ ચોકડી હેલોઝ પીઝામાં પીઝા ખાવા આવેલા. અહીંયા અનલિમિટેડ હેલોઝ પીઝામાં ખાવા આવેલા. અમે પીઝા હજી તો સ્ટાર્ટિંગમાં સૂપનો ઓર્ડર આપ્યો હતો. સૂપનો ઓર્ડર આપતા અમે સૂપ પીતા હતા. સૂપમાંથી વંદી નીકળી હતી. અમે મેનેજરને બોલાવીને બતાવ્યું. મેનેજરે અંદર એમના ઓનર સાથે વાત કરી. પછી ઓનરને અમે મેનેજરને પૂછ્યું કેમ આવું થયું તો કે અમે ક્લીનલિંગ રાખીએ છીએ, કંઈ દર વખતે અમારાથી આવું આવતું નથી એવો જવાબ આપ્યો. અને પછી અમે ઓનર સાથે વાત કરવા ગયા તો ઓનર અહીંથી ભાગી ગયા. હવે અમારા સ્વાસ્થ્યને કંઈ થાય તેની જવાબદારી પણ અમે કીધું કેસ કરીશું તો કંઈ રિસ્પોન્સ નહીં પણ સીધા એ લોકો બધા જતા રહ્યા. પણ ઐતિહાસિક યાત્રા સુગંધિત યાત્રાનો પ્રારંભ થતા 150 તંબુ 500 સ્ટોલ સાથે 50 એક્સ્ટ્રા બસની ફાળવણી કરાઈ છે. ભરૂ તાલુકાના સુકલદીત ગામની જાત્રામાં લાખો લોકો ઉમટતા હોય છે. સ્નાન દર્શન પિતૃતર્પણ કરી વિવિધ ધાર્મિક વિધિ કરતા હોય છે. નર્મદા નદીના કિનારે સુકલદીત યાત્રા ધામે સૈકાઓથી કાર્તિક 11 દેવ દિવાળી સુધી જાત્રા એટલે કે મેળો ભરાય છે. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરાયો છે અને 5 દિવસ અહીં સૂક્ષ્મ રૂપે દેવો ઉપસ્થિત રહે છે. સુકલત્રીતની જાત્રા થકી 5 દિવસમાં જ પંચાયતને ગત વર્ષે 35 લાખની આવક થઈ હતી, જ્યારે રાજ્યભરમાંથી 5 લાખથી વધુ લોકો મેળો યાત્રા માણી રહ્યા છે. ગુરુવારથી શરૂ થતી જાત્રા અંગે સુકલત્રીતના રણજીતભાઈ માંગરોલાએ પણ કહ્યું હતું કે ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી રહી છે. મેળામાં 150 વધુ ટેન્ટ, 500 જેટલા સ્ટોલ, જાત્રામાં નદી કિનારે 1000 વધુ પાથરણાવાળા ખાણીપીણી તથા મનોરંજનના સ્ટોલ સહિત વિવિધ મનોરંજન રાઇડ્સ ઊભી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ, ફાયર ફાઇટરો, તરવૈયાઓ અને પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. સુકલત્રીતની જાત્રામાં આવતા લોકોને હાલાકી ન પડે તે માટે ભરૂચના એસટી ડેપોમાંથી પણ વધુ 50 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી હોવાની પણ એસટી ડેપો મેનેજરે વાત કરી હતી. વિશાલ છેત્રીવાલા, ડેપો મેનેજર, ભરૂચ. શુક્લતીર્થના જાત્રા, શુક્લતીર્થનો મેળો એસટી વિભાગ તરફથી આ વખતે પણ તેના માટે વિશેષ આયોજન હાથ ધરેલું છે, જેમાં શુક્લતીર્થ જવા માટે મુસાફરોને અહીં ભરૂચ ખાતે બનેલ નવા બસ સ્ટેશન સિટી સેન્ટર ખાતેથી જ બસો મળી રહે એ પ્રમાણેનું આયોજન હાથ ધરેલું છે, જેથી મુસાફર જનતાને અહીં બસ સ્ટેશનમાંથી બીજી કોઈ જગ્યા ઉપર જવું ન પડે. અને એ જ મુજબનું આયોજન શુક્લતીર્થ ખાતે પણ કરવામાં આવેલું છે. શુક્લતીર્થ ખાતે પણ હંગામી બસ સ્ટેશન બનાવી ત્યાં ગાડીથી પણ મુસાફરોને પરત આવવા માટે પણ બસો મળી રહેશે. ચાલુ વર્ષે દિવાળીમાં એક્સ્ટ્રા વાહનો અને મુસાફરોના ટ્રાફિકને ધ્યાને લઈ ભરૂચ વિભાગ તરફથી આ વખતે પણ શુક્લતીર્થમાં વિશેષ આયોજન કરી 50 વધુ બસો મેળાના દિવસો દરમિયાન 26, 27 અને 28 ત્રણ તારીખમાં દોડાવવાનું આયોજન કરેલું છે, જેમાં ભરૂચના તેમજ આજુબાજુના અને ગુજરાતભરમાંથી લોકો
શુક્લ તીર્થની જાત્રા આવતા હોય છે ત્યારે તેઓ તમામ સારી રીતના તેઓનો જાત્રા કરી શકે અને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચી અને પરત પણ ત્યાંથી આવી શકે એ પ્રમાણેનું સવિશેષ આયોજન હાથ ધરેલું છે. તેમજ ગત વર્ષે શુક્લ તીર્થ મેળામાં એસટી વિભાગ તરફે 700થી વધુ ટ્રીપોનું સંચાલન કરેલું છે, જે જોતા ચાલુ વર્ષે તેનાથી પણ વધુ ટ્રીપોનું સંચાલન થશે તે ધ્યાને રાખીને વિભાગ તરફથી સવિશેષ આયોજન હાથ ધરેલું છે. ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરાયું હતું. ડેડિયાપાડા ફોરેસ્ટ કોલોનીમાં રહેતા શિવરાજ રવજી ચૌધરીએ ફોરેસ્ટ વિસ્તારમાં દબાણ ખેતી કરતા દબાણકર્તાઓને કાઢ્યા હતા. આ બાબતે ગત તારીખ 30 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓના ઘરે વન વિભાગના અધિકારી શિવરાજ રવજી ચૌધરી અને અન્ય કર્મીઓને બોલાવી સરકારી કામગીરીમાં રોકાવટ ઊભો કરી અપશબ્દો ઉચ્ચારી ધારાસભ્ય એ અધિકારીને બે લાફા ઝીકી દીધા હતા અને વનકર્મીઓને એક લાઇનમાં ઊભા કરીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની તથા ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી, જે બાબતે આદિવાસી સમાજમાં વર્તમાન સરકાર તરફ નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી રાજકીય કિન્નાખોરીને રાખીને ફરિયાદ થઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ લઘુમતી મોરચાએ પણ ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા લઘુમતી સેલ દ્વારા કલેક્ટર કચેરીએ દોડી આવીને લઘુમતી સમાજના યાકુબ ગોરજીના અધ્યક્ષતા હેઠળ આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ કરવાની પણ માંગ ઉઠાડી છે અને ખોટી ફરિયાદ સામે સમગ્ર પ્રકરણને લોકોએ વખોડી નાખ્યું હતું. આજરોજ ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા છે. છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને ભરૂચ લોકસભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય એક ક્રાંતિકારી યુવાન આદિવાસી ઉપર જે રીતે અમાનુષી અત્યાચાર થઈ રહેલો છે, એમના ખેતરમાં રાત્રે 3 વાગે કપાસને કાપવામાં આવે ખેડૂતનો, અને એ ખેડૂત એમની પાસે રજૂઆત કરવા જાય ત્યાર પછી બીજે દિવસે અધિકારીઓ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ ખેડૂતને બોલાવીને ચેતરભાઈ સમાધાન કરાવે, સમાધાનના ભાગરૂપે ખેડૂતના નુકસાનીના પૈસા આપવા માટે અધિકારીઓ તૈયાર થાય અને એ પૈસા પણ જો અધિકારીઓ ચૂકવી આપતા હોય ત્યાર પછી એક ષડયંત્ર હેઠળ 3 દિવસ પછી એમની ઉપર એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને એ ફરિયાદમાં એમના નિર્દોષ પત્નીને પણ સમાવવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટી એટલી હદે નિમ્ન સ્તરે પહોંચી ગઈ છે કે પોતાના હરીફને ના પરિવારને પણ એ લોકો ટાર્ગેટ કરે છે. આ ખૂબ જ દુઃખની બાબત છે. છેલ્લા કેટલા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડો હંમેશા લઘુમતીઓ વિરુદ્ધનો રહેલો છે, આદિવાસીઓ વિરુદ્ધનો રહેલો છે, જે કચડાયેલો વર્ગ છે તે વર્ગને વધુને વધુ દબાવવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી એ કરેલા છે. એવો જ એક આ પ્રયત્ન ચેતરભાઈ સાથે થયેલો છે. ચેતરભાઈએ જ્યારે માનવસર્જિત પૂર હોનાર થઈ એનો કૌભાંડને બહાર પાડ્યું, એક નકલી કચેરી સરકારી કચેરીને બહાર પાડી સરકારી અધિકારીઓ અને ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારને બહાર પાડે છે અને ખાસ કરીને સેલંબાના જે રમખાણો થયા એ સેલંબાના રમખાણોમાં એક તથસ્થ ભૂમિકા ચેતરભાઈએ નિભાવી અને ત્યાં લઘુમતી સમાજની પરખે રહ્યા, એના કારણે અમને એવું લાગે છે કે ચેતરભાઈને ટાર્ગેટ કર્યા છે. એટલે આજે આ ભરૂચ લઘુમતી સમાજ એમના સમર્થનમાં આજે આવેદનપત્ર અપાયો છે. અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે આ જે ફરિયાદ થઈ છે એ ફરિયાદની એક તટસ્થ તપાસ કરવામાં આવે અને જ્યાં સુધી આમાં સાચું બહાર ના પડે ત્યાં સુધી આની ધરપકડોને રોકવામાં આવે અને આવી રીતે અત્યાચાર અને જુલ્મ ના થાય એવું વ્યવસ્થા ગોઠવવામાં આવે એવું અમે લાગણી રજૂ કરીએ છીએ. જંબુસરના ખાનપુર ખાતેથી ગૌમાંસ ભરે પિકઅપ ગાડી સાથે 4ની ધરપકડ કરાઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુરી ભાગોળ રેલવે ફાટક પાસેથી પોલીસે બાતમીના આધારે એક પિકઅપ ગાડીને રોકી તેમાં તલાશી લીધી હતી. તલાશી બાદ ગાડીમાંથી અંદાજિત 185 કિલોગ્રામ જેટલું ગૌમાંસ મળ્યું હતું. પોલીસે આ મામલે પિકઅપ ગાડી અને એક સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત ગૌમાંસનો જથ્થો કબજે કર્યો. સમગ્ર ઘટનામાં પોલીસે નઝીર યાકુબ અહેમદ પટેલ રહે ખાનપુર દેહ નવીનગરી જંબુસર, ઇકબાલ ઇસ્માઇલ કોલા રહે ખાનપુર દેહ નવીનગરી જંબુસર, મુસ્તાક મોહમ્મદ દાઉદ પટેલ રહે સારોદ ગામ જંબુસર તેમજ સલમાન ઇસ્માઇલ જૂઠી રહે જંબુસર અજમેરી
નગરીઓની ધરપકડ કરી પોલીસે 1,95,000 નો મુદ્દામાલ કબજે કરી ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર અડીને આવેલ અમન માર્કેટમાં વહેલી સવારે આગ લાગી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર આવેલ અમન માર્કેટના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં લાકડાનો જથ્થો સહિત અન્ય માલ સામાનમાં આગ પ્રસરી જતા આજુબાજુના સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. વારંવાર સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં આગની ઘટના બાદ પણ તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈને પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે ગેરકાયદેસર ચાલતા સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં લોકોને મોકળું મેદાન મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહેશે અને કોઈ મોટી ઘટના ઘટી ગયા બાદ જ કાર્યવાહી થાય તેવી ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે. ઐતિહાસિક જાત્રાનો પ્રારંભ 500થી વધુ લાગ્યા સ્ટોલ યાત્રિકો માટે વધુ 50 એસટી બસની ફાળવણી આપના ધારાસભ્ય ચૈતન્ય વસાવાના સમર્થનમાં લઘુમતી સમાજ મેદાનમાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સંધ્યા સમાચાર આવતીકાલે ફરી મળશું નવા સમાચાર સાથે નમસ્કાર.